કેમ છે ચવાડી મજામાં ડોન્ટ ડોંટ બિફાર બીજ મયુર સોરીઝર પીડબ્લ્યુ ગુજરાત આ ઓસમ પ્લેટફોર્મ પરથી હું મયુર પટેલ તમારી માટે બચ્ચા પાર્ટી એક આજે ખતરનાક ચેપ્ટર અહીંયા ફેસ પરથી તમને દેખાતું હશે રાઈટ અહીંયા ડીપી પરથી તમને દેખાતું હશે કે ખતરનાક ચેપ્ટર ની આજે સર વાત કરવાના છે જે ચેપ્ટર છે ધોરણ અગિયાર નું શ્રેણી અને શ્રેણી સિક્વન્સ એન્ડ સિરીઝ બહુ ઇન્ટરેસ્ટિંગ ચેપ્ટર છે અને આ ટફ પણ કહી શકાય અને ઈઝી પણ કહી શકાય એવું ચેપ્ટર છે ક્વેશ્ચન ની અંદર જો સમજ પડે કે આ ક્વેશ્ચનમાં શું કરવાનું કે છે કઈ રીતે કરવાનું જો આઈડિયા મળી જાય તો ક્વેશ્ચન ગણતરી ગણતરી કરીને ઈઝી બની શકે બટ જો ક્વેશ્ચનમાં જ ખબર ના પડે તો હાલત ટાઈટ કરે એવો પ્રશ્ન છે સોરી એવું ચેપ્ટર છે આ ઓકે છે ચેપ્ટર કયાનું ધોરણ અગિયારનું સ્ટાન્ડર્ડ ઇલેવનનું આ ચેપ્ટર છે ધોરણ અગિયાર નું આ ચેપ્ટર છે ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ સૂત્રો વાળું ચેપ્ટર છે અને અહીંયા શ્રેણી અને શ્રેઢી ચેપ્ટર જે છે એની અંદર સમાંતર શ્રેણી અને સમાંતર શ્રેઢી પણ આવી જાય તમારી બુકમાં અંદર ફક્ત શ્રેણી અને શ્રેઢીની જ વાત કરી છે જ્યારે આજે આપણે અહીંયા આગળ સમાંતર શ્રેણીના પ્રશ્નો પણ આવે છે સમજો એનસીઆરટી બુકમાં સમાંતર શ્રેણી નથી બટ તમે ધોરણ દસ ની અંદર પણ ભણી ચૂકેલા જો ધોરણ અગિયારમાં સમાંતર શ્રેણીનો ટોપિક એક પણ નથી પણ ધોરણ દસની અંદર તમે સમાંતર શ્રેણી વિશે માહિતી લઈ ચૂકેલા છો ભણી ચૂકેલા છો એટલા જ માટે ધોરણ બારની ની પરીક્ષા આપણી આવી રહી એની અંદર સમાંતર શ્રેણીના ટોપિકની પણ જરૂરિયાત ઊભી કરી છે ક્વેશન્સની અંદર સારો એવો ક્વેશ્ચન્સ બનાવવા માટે સમાંતર શ્રેણીનો પણ સહારો લીધો છે સમગુણોત્તર શ્રેણીનો પણ સહારો લીધેલો છે તો શરૂઆત કરીએ આજના ટોપિકમાં તો આજના ટોપિકમાં આપણે શું વાત

એની વાત કરી દઈએ જરા તો જરાલિસિસર સત્યાવીસ ઓગણત્રીસ ત્રીસ એકત્રીસ અને પહેલી ફેબ્રુઆરી એવા પાંચ દિવસ બબ્બે સિફ્ટમાં પેપર લેવાયેલા છે મોર્નિંગ અને ઇવનિંગ શિફ્ટ એટલે કે પાંચ દુ ને દસ પેપર છે એ દસ પેપર માંથી સેશન વન ની અંદર ટોટલ ક્વેશ્ચન પૂછાયેલા છે દસ પેપર તમે પેપરો જોશો તો તમને આ ચેપ્ટર પ્રશ્નો મળી રહેશે અવેલેબલ થશે હવે ઘણા પ્રશ્નો એવા પણ હશે કે બીજા ચેપ્ટર એટલે કે પ્યોરલી આના નહીં હોય કોઈક આગળનું કોઈક ચેપ્ટર અથવા સંકલન કે વોટ એવર કોઈકની કોઈકની અંદર મિસ સોરી મિસઅન્ડરસ્ટેન્ડિંગ અન્ડરસ્ટેન્ડિંગથી મિક્સ કરેલા પ્રશ્નો હશે બની શકે એ સત્તર પ્રશ્નો છે એવા ટોટલ થઈને અને પ્યોરલી વાત કરીએ પ્યોરલી આ ચેપ્ટરના તો દસ પ્રશ્નો તો નીકળવાના જ છે દસ થી બાર પ્રશ્નો નીકળશે ક્લિયર છે અને એ એટલે કહી શકાય કે સેશન વન ના પેપર જે હતા દસ પ્રશ્નપત્રો એમાંથી સત્તર એટલે ઓન એન એવરેજ ઓન એન એવરેજ એક પેપરમાંથી એક ક્વેશ્ચન એક ક્વેશ્ચન તો ખરો જ

પાંચ દિવસની ટેસ્ટ હતી આ પાંચ દિવસની ટેસ્ટની અંદર દરેકમાં બબે શિફ્ટ હતા એટલે કે દસ પ્રશ્નપત્ર હતા અને દરેક એક પ્રશ્નોપત્રમાં એક 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 ક્વેશન પૂછી શકે એવી ગણતરી સેશન ટુની અંદર કરી શકાય છે એટલે કે ઓન એન એવરેજ તમે સેશન વન ગણો કે સેશન ટુ ગણો દરેકમાં એક પેપરમાંથી એક પ્રશ્ન આ ચેપ્ટરનો પૂછાયેલો છે દરેક પેપરમાં એક પ્રશ્ન આ ચેપ્ટરમાંથી પૂછાયેલો છે એટલે કે દરેક પેપરમાં દરેક પેપરમાં દરેક પેપરમાં એક ક્વેશ્ચન વન આ પેપરમાં એક ક્વેશ્ચન તો આ ચેપ્ટરમાંથી અવશ્ય પૂછાયેલો છે એટલે આ ચેપ્ટર જે છે ખૂબ જ ઉપયોગી છે ખૂબ જ ઉપયોગી છે જેની એક્ઝામ માટે આ ચેપ્ટર બેટા ખૂબ જ ખૂબ જ ખૂબ જ ઉપયોગી ચેપ્ટર છે ઓકે ખૂબ જ ખૂબ જ ખૂબ જ ઉપયોગી ચેપ્ટર બની રહે છે એટલે કે આ ચેપ્ટરમાં સારી એવી પ્રેક્ટિસ કરવાની થાય છે આ ચેપ્ટરની પાછળ સારી એવી પ્રેક્ટિસ કરવી જોઈએ કે જેથી કરીને તમને આ ચેપ્ટરનું એક ક્વેશ્ચન મસ્ત રીતે ક્લિયર થઈ જાય તો એક એક ક્વેશ્ચન તમારો મસ્ત રીતે સોલ્વ થઈ જાય બરોબર તો શરૂઆત કરીએ બેટા હવે આ ચેપ્ટરની વાત કરીએ

બે શ્રેણીઓ આપેલી છે પહેલી શ્રેણી આ છે ચાર નવ ચૌદ સો સોરી ચાર નવ ટુ શ્રેણી છે બીજી શ્રેણી જે છે આને આપણે શ્રેણીને એસ વન નામ આપી દઉં બીજી શ્રેણીને એસ ટુ નામ આપી દઉં જરા ઓકે એસ વન એસ ટુ નહીં લઈએ કારણ કે એસ વન એસ ટુ લેવા જઈએ ને તો સરવાળો થઈ જાય ને બરાબર છે તો અહીં આગળ બીજી શ્રેણી જે છે ત્રણ છ નવ બાર અપ ટુ ડેસમાં પદ સુધીના ઓકે ઓ ઓકે હવે આ જે શ્રેણી છે એમાં પચીસ પદ લો અને બીજી શ્રેણીના સાડત્રીસ પદ લો આ બંને શ્રેણીમાં અમુક અમુક અંતરે તમને સામાન્ય પદ મળી રહેશે જુઓ તમે રકમમાં જોશો તો તમને આઈડિયા મળશે કે અમુક અમુક અંતરે તમને સામાન્ય પદ મળી રહ્યા છે બરોબર છે તો જરા અહીંયા આગળ સામાન્ય પદો વાળી શ્રેણી લઈ લે સામાન્ય પદોની શ્રેણી આપણે લખીએ ચલો સામાન્ય પદોની શ્રેણી મારે લખવી છે તો હું એક તમને ઇન્ટરેસ્ટિંગ વાત સમજાવું જરા ધ્યાન આપજો અહીંયા આગળ આ શ્રેણીમાં પહેલું પદ છે આ સામાન્ય પદ નવ અહીંયા નવ હવે આ શ્રેણીમાં ચાર ચાર પદ આગળ જાય છે અહીંયા ત્રણ ત્રણ એડ કરતા જઈએ બાર પછી અહીંયા આવે પંદર આવે પંદર પછી અઢાર આવે ઓકે અઢાર પછી વીસ એકવીસ આવે ઓકે અહીંયા તફાવત છે પાંચ નો અને અહીંયા તફાવત છે ત્રણ નો તો ત્રણ પંચા પંદર નો તફાવત આવે સીધે સીધો પંદર એડ કરીએ નવ ની અંદર ત્યારે મેળ પડશે એટલે સીધે સીધા આમાં પાંચ એટલે કે અહીંયા આગળ

આ શ્રેણીનું એનમું પદ મારી પાસે હોવું જોઈએ કેમ કારણ કે પાંચ આઠ સાત અને નવ તો હું એક કામ કરું હું ગણતરી ગણતરી પ્રોપર કરીને પણ કરી શકું છું ગણતરી કરતો કામ કરતો જઈ શકું છું ઓકે અથવા તો હું ડાયરેક્ટ પણ આમાં ગણતરી સમજી શકું ડાયરેક્ટ પણ આગળ 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 ગણતરી સમજી શકું એમ છું ઓકે જરા પાંચ પાંચ પદ પદ કરતા કરતા જઈએ જઈએ એડ તો અંદર એટલે ઓગણત્રીસ ચોવીસ ને પાંચ ઓગણત્રીસ રાઈટ હવે ઓગણત્રીસ ની અંદર દસ એડ કરેલી ઓગણચાલીસ અને બીજા પાંચ એડ કરે ચોત્રીસ ઓકે જો હું ગણતરી કેલ્ક્યુલેશન સમજાવું છું તમને શ્રેણી પહેલી શ્રેણી માટે પચીસમું પદ શોધી કાઢીએ ધરા તો એમાં પ્રથમ પદ છે ચાર તફાવત છે પાંચ અને ઓકે એન બરાબર પચીસ

એની પણ જરૂરિયાત થશે ને મારી પાસે તો એ બરાબર એમાં કેટલા છે ત્રણ ડી બરાબર કેટલા થશે ત્રણ જ આવશે અને એન બરાબર એમાં વાત વાત કરીએ કયા કરી તો હવે અહીંયા આગળ નજર કરીએ ધારો કે સમજો હવે અહીંયા આગળ નજર કરું તો એ સાડત્રીસ રાઈટ એ સાડત્રીસ બરાબર ઓકે એ સાડત્રીસ બરાબર હમ

ડન બંને સમાંતર શ્રેણી જે ફિક્સ થઈ ગયું આ એકસો ચોવીસ આવે એકસો આવ્યા હવે એક સિમ્પલ વસ્તુ છે આગળ કેલ્ક્યુલેશન કરતા જઈએ કોમન પદ તમારા એકસો આગળ નહીં આવે સિમ્પલ વાત નો બકવાસ તો આમાં જ ગણતરી કર ને ચાલ ને આપણે આની જરૂર બી નહીં માર પડે જો આની જરૂર બી નહીં પડે હું અહીંયા જ ગણતરી શીખવાડ દઉં જો ચોત્રીસ છે પછી બીજા પંદર એડ કરી દઈએ સમજો ચોત્રીસ ની અંદર ચુમ્બાલીસ ને બીજા ઓગણપચાસ આવી ગયા પંદર પંદર એડ કરીએ કારણ કે તફાવત સમજો એક સિમ્પલ વસ્તુ જે મેં આ શ્રેણી લખી અને તમને બતાવ્યું કે ચોવીસ અહીંયા આવી રહેજો આ ચોવીસ છે પહેલું પદ નવું આવ્યું સમજો પછી બીજું પદ સીધું ચોવીસ આવ્યું એટલે એના ઉપરથી બી તફાવત મળી ગયો અને એવું ના સમજવું હોય તો આનો તફાવત છે પાંચ આનો તફાવત ત્રણ તો બંનેનો લસા જેટલો નવી સામાન્ય પદોની જે શ્રેણી આવશે એમાં આ બંને શ્રેણીનો તફાવત લઈ લો તમે એટલે તમને સીધો સામાન્ય શ્રેણીનો તફાવત મળી જાય ઓકે તો અહીંયા સીધું જ લખી દઉં જો સામાન્ય પદોની સંખ્યા ની વાત કરીએ યસ બટ માય મિસ્ટેક મારી ખતરનાક મિસ્ટેક થઈ ગઈ યસ સામાન્ય પદોની વાત કરીશું બરોબર છે કે નહીં બરોબર આવશે બરોબર છે પછી ઓગણ પચાસ અને ઓગણસાહીઠ અને

તો આ રીતે શ્રેણી તમે બનાવી શકો કે નહીં ક્લિયર તો પદોની સંખ્યા માટે અને તમે એવું ના કરવું હોય તો ગણતરી કેલ્ક્યુલેશન કરીને જોઈએ ધારો કે એ એન બરાબર આમાં એનમું પદ બરાબર એકસો નવ મળ્યા કે નહીં સમજો એનમું પદ તમે એકસો નવ મેળવી શકો કે નહીં અને જો આ બધી વસ્તુ ના કરવી હોય એકસો ચોવીસ આવ્યા સમજો તો એકસો ચોવીસની આગળ બાદ કરતા જાઓ તો એના ઉપરથી તમે એકસો નવ બી લખી શકો સમજો બે રીતે કરી શકાય એકસો ચોવીસ આવ્યા એમાં પાંચ બાદ કરીએ એટલે એની આગળનું પદ આવે એકસો ચોવીસ માંથી પાંચ બાદ કરું તો એકસો ઓગણીસ એકસો ઓગણીસ માંથી પાંચ બાદ કરું તો એકસો ને

पंदर चंग नहीं उठाए, कुछ तो गड़बड़ हो गई रे, एक सौ नवमा थी नौ बाद करी दी है, पंदर ओढ़े भाग चलाऊँ तो आई नहीं मेरे पढ़े? ये क्या हुआ, कब हुआ, क्यों हुआ? ए एन बराबर ए प्लस एन माइनस वन इंटू डी बोलो ना पूछो पंद्रह त्रीस पंद्रह तारीख पिस्ता ले सरे रे भूल कर दी थी अपने

के ओग आए पंदर छ ने पंदर चौक साइठ पंदर पंदर दू तीस पंदर पिस्तालीस पंदर, पंदर चौक साइठ गलती हो गई रे बाबा समझो नौ पी चौबीस आए बे यार हूँ खोटू कर तो ना पहलू नव छोवि पंदर नो तफा आयो

એકસો ચૌદ થાય ને સો એટલે એકસો ચૌદ થાય પણ એકસો ચૌદ લેવાય નહીં એટલે છેલ્લું પદ નવ્વાણું આવે તો કેટલા સાત આવે જો ઓછા થઈ ગયા એન બરાબર તમારે નવ્વાણું લેવાના થાય એન બરાબર તમારે નવ્વાણું તમારે નવ્વાણું લેવાના થાય તમારે નવ્વાણું લેવાના થાય

तो सात ना न एन बराबर ए प्लस एन मैनस वन इंटू डी नौवाणु बराबर प्लस पंदर 1, तो पंदर छंग ने जो ने पंदर बराबर एन मईनस वन तो पंदर छंग ने तो एन बराबर सात आई गया डन okay, क्लियर बच्चा वाड़ी અ સાડાત્રીસમુ પદ હતું એમાં ત્રણ બાદ કરીએ તો એકસો નવ ક્યાંથી આવે એકસો આઠ આવેલા હા એકસો નવ ને એકસો આઠ થાય ને ત્યાં હા બરોબર છે બરોબર છે બરોબર છે તો સી ફોર ચેન્નઈ આન્સર આવવો જોઈએ જોઈ લઈએ યા બરોબર સી ફોર ચેન્નઈ ઇઝ યુર કરેક્ટ આન્સર થોડો સમય લીધો બટ સાચો જવાબ લીધો આપણે સાચો જવાબ કીધો તમને ઓકે

સત્યાવીસ જાન્યુઆરી શિફ્ટ નંબર વન નો આ ક્વેશન છે અહીંયા આગળ જુઓ તો જરા ઓકે શું કરીશું આના આ ક્વેશનમાં શું કરશું આઈ ડોન્ટ નો તો આમાં પેલા તમારે શ્રેણી તૈયાર કરવી પડશે

બે ઘાત પ્લસ થ્રી ઇન્ફી તો હવે અનંત પદ જ્યારે આવે છે અનંત પદની એક શ્રેણી આપી હોય તો તમે એની અંદર એક એક્સ્ટ્રા પદ ઝીરો થી શરૂઆત કરી શકો છો એમાં તમે શરૂઆત ઝીરો થી કરી શકો છો ઓકે એક એક સ્ટેપ પાછળ મૂકતા જઈએ અને ચાર વડે ભાગવા પડે એનું કારણ કહું કેમ ખબર છે તો નવી શ્રેણી તૈયાર કરી રહ્યો છું અને ચાર વડે ભાગીશું આપણે તો એ થ્રી બાય ફોર અને પી બાય ફોર છે એટલે થ્રી બાય ફોર થ્રી બાય ફોર કટ થઈ જશે અહીંયા આગળ છેદમાં ફોર ઓકે પ્લસ અહીંયા હવે આ શ્રેણીનું પહેલું પદ આ હતું એને પાછળ લઈ ગયો આ પદ આગળ જાય તો અહીંયા ચાર વડે ભાગી દઈએ તો થ્રી પ્લસ પી ભાગ્યા ચાર નો વર્ગ પ્લસ આ પદ હજી આગળ જાય તો થ્રી પ્લસ ટુ પી ઓકે છેદમાં ચાર નો ઘન એટલે આની જોડે બાદ બાકી થાય પ્લસ અપ ટુ ડેસ ડેસ ક્લિયર હવે અહીંયા તમારે શું કરવાનું છે બાદબાકી કરવાની થાય છે તમારે અહીંયા આગળ હવે બાદબાકી કરવાની થાય છે

ओके, ओके, प्लस, हम आगर जाइए धारो के टू पी अपॉन फोर नो ओ नहीं सॉरी माय मिस्टेक

જોઈ લઈએ આન્સર સાચો છે કે રોંગ પરફેક્ટલી નાઇન ઇઝ યોર કરેક્ટ આન્સર છે થોડું સમજવાનું છે થોડું સમજીને કામ કરશો તો જવાબ મળતા જશે બરોબર છે યસ પ્રોપર સમજવાનું ટ્રાય કરો અહીં એક મિક્સ શ્રેણી આપેલી છે એ મિક્સ શ્રેણીમાંથી આપણે સમગુણોત્તર શ્રેણી અથવા તો સમાંતર શ્રેણીમાં લઈ જવાનું થાય અને પછી આગળ વધવાનું થાય ક્લિયર ચલો જરા નવા ક્વેશ્ચન પર આગે કુછ કરીએ અરે વાહ અરે વાહ અરે અરે વારે વાકે અહીંયા બહુ ઇન્ટરેસ્ટિંગ વાત છે આગળ ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ વાત છે જાન્યુઆરી શિફ્ટ નંબર આ ક્વેશ્ચન છે આ ની અંદર મને શું કીધું છે એક શ્રેણી મસ્ત મજાની મને આપેલી છે સમજો ધ્યાન આપજો બરોબર બહુ મસ્ત ઇન્ટરેસ્ટિંગ વાત છે એક મસ્ત મજાની શ્રેણી મને આપેલી છે પછી થ્રી બાય ફોર પછી પાછા વન આવશે એટલે હજી આગળ પદ હું લખું તો આનું સોળ આવે હજી આગળ લખવા દઉં તો પંદર ગુણ્યા વન પંદર એન્ડ પંદર એક ચતુર્થાંશ આવે પછી આગળ લખું તો ચૌદ એન્ડ હાફ આવે પછી આગળ વધુ ધારો કે બરોબર એટલે ચાર ચાર પદે હાફ આવશે ચાર પદે સીધા વીસ પદી સોળ પછી સોળ ની અંદર બીજા ચાર બાદ કરીએ એટલે આખા આખા પદ મળતા જાય આખા આખા પદ મળતા જાય તો છેવાડે થી વીસમું પદ એટલે પાછળથી લઈને વીસમું પદ મારે મેળવવું છે તો જરા લાસ્ટ પદ આવું કંઈક છે જો ઓકે તો અહીંયા આગળ એક કામ કરું ચલ શ્રેણીને ઊંધી લખી દઉં ઊંધી લખી દઉં શ્રેણીને ઊંધી લખી દઈએ

પછી એની આગળનું પદ લેવું હોય કે તો માઇનસ એકસો સત્યાવીસ એન્ડ થ્રી બાય ફોર આવે પ્લસ અપ ટુ ડેસ ડેશ ડેસ લાસ્ટ પદ અહીંયા ઓગણીસ એન્ડ હાફ વન બાય ફોર એન્ડ લાસ્ટ પદ ઇઝ ટ્વેન્ટી વીસ ક્લિયર ઓકે તો અહીંયા આગળ એવું કરી શકાય એ રીતે બે રીતે બે પેટર્નથી કરી શકાય આ ક્વેશ્ચન પહેલાં તો રહ્યું છેલ્લું પદ છે ગુણોત્તર તફાવત મેળવી દો આ છેલ્લું પદ છે છેલ્લું પદ કયા નંબરનું છે શોધી કાઢો અને એના ઉપરથી પાછળ ધારો કે વીસમું પદ હોય છેલ્લું પદ પચાસમું પદ આ હોય તો પદ શોધવું હોય તો આ પહેલું પદ પછી આની આગળ એ રીતે ગણતરી કરી શકાય પણ એ થોડું ટ્વિસ્ટેડ અને ટફ પડી જાય એના કરતાં ઊંધી શ્રેણી લખી દીધી હવે એમાં પ્રથમ પદ જે છે એ બરાબર શું લખી શકાય લસા લઈને સાદુરૂપ આપી શકાય જો હું કઈ રીતે લો ખબર છે એકસો ઓગણત્રીસ ગુણ્યા ચાર અને પ્લસ થાય એટલે એટલે ગુણ્યા ગુણ્યા કરો પાંચસો વીસ માંથી ચાર બાદ દે બાદ સોળ અને એમાં હજી એક બાદ કરવાનો થાય પાંચસો સોળ માઇનસ પાંચસો સોળ પ્લસ વન એટલે માઇનસ પાંચસો પંદર આવે ભાગ્યા ચાર ના ખબર પડી

અગિયારોડો વધી પડી એક ચારે અચાનક પાંચ માઇનસ પાંચસો બાર પ્લસ પાંચસો પંદર સોરી પાંચસો પંદર ભાગ્યા ચાર તો ધેર ફોર તફાવત ડી બરાબર ત્રણ ભાગ્યા ચાર એટલે તફાવત બી મળી ગયો મને સમજો પ્રથમ પદ બી મળી ગયું તફાવત ડી પણ મળી ગયો હવે મારે શું શોધવું છે વીસમું પદ ખતમ ઓકે તો હવે એ એન બરાબર વીસમું પદ શોધવું છે ને એન બરાબર એ પ્લસ એન માઇનસ વન ઇન્ટુ ડી પરથી સમજો આ બધું લસણ બધું લેવું પડશે કેલ્ક્યુલેશન કરવું પડશે આવી નાની નાની વસ્તુની કેલ્ક્યુલેશન ખાસ કરવાની ગભરાવાનું નહીં એમાં ખોટી ખોટું હા ખોટી ખોટું ગભરાવાનું નહીં સમજો ઓકે બહુ ઇમ્પોર્ટન્ટ છે આ બધી વસ્તુઓ ઓકે પ્રશ્ન કેલ્ક્યુલેશનમાં ટફ લાગે તમને પણ છે ઈઝ

बात कर तो सत्तावन कुछ नौ कुछ गलती तो नहीं ना चलो 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 तो जरा पांच ले, पंदर एत त्र तर आठ आठ आया और जीरो ले लिए तो दस ले पांच आशे पा

गलती हो गई रे एन-माइनस वन इंटू डी बाकी बरोबर पो सत्तर लीधा होते हैं आगे અહીંયા બદલી જાત ને પાછું પાંચસો સત્તર હું લઉં ધારો કે તો પાંચ ભાગ્યા ચાર થઈ જાય તો બી લોચા પડે ને તો બી લોચા ઓગણીસ ઓગણીસ તરી નવ તરી સત્યાવીસ અને પાંચ ત્રણ એકા ત્રણ બે પાંચ બરોબર છે અરે બાદ બાકીમાં તો લોચાણી મારે ને મેં એક મિનિટ ઉભા

વીસ થઈ જાય એકસો પંદર બરોબર એકસો પંદર આવે જવાબ યસ જો અહિયાં આગળ છે આપણે આગળ લોચા એવા પડે છે પાંચસો સોળ વત્તા એક કરીએ પાંચને ત્રણ ત્રણ બાય ફોર આવશે એ તો બરાબર છે પણ અહીંયા આગળ આજે પ્રથમ પદ આવશે સમજો અહીંયા પ્રથમ પદ આવશે એ થશે તમારું માઈનસ

बोबर अगर अरे रुको जरा ओ भाई तो। आम तो बदबर यस जेम जेम आग श्रेणी जती जैसे ये आगता जाइस माइनस एक सौ ओगत पी आग जाइए

ચોસઠ પદોની શ્રેણી જીપીમાં તમામ પદોનો સરવાળો એ ગુણોત્તર શ્રેણીના અયુગમ ક્રમના પદોના સરવાળા કરતા સાત ગણો હોય તો ગુણોત્તર શ્રેણીનો સામાન્ય ગુણોત્તર શોધવાનો કીધો છે હવે અહીંયા આગળ અભિબંધને શું કીધું છે અહીં આગળ જરા નજર કરીએ

ચોસઠ પદોની શ્રેણી છે આર બરાબર ગુણોત્તર શું આવશે તો બીજું પદ ભાગ્યા પહેલું પદ તો આર સ્કવેર આવે સમજો કેપિટલ એ નામ આપી દે કેપિટલ આર દઈ લઉં આમાં ઓકે ડન છે આના માટે અને

તો આના અવય પડશે આર માઇનસ વન અને બીજો અવયવ આવે આર પ્લસ વન વન અવય વન ફેક્ટર ઇઝ આર માઇનસ વન અનધર ઇઝ આર પ્લસ વન સો નવ વોટ વી એ કેન્સલ આર માઇનસ વન કેન્સલ આર એસ શુ સિક્સટી ફોર માઇનસ સિક્સટી ફોર માઇનસ વન કેન્સલ થઈ ગયું હવે અહીં આગળ વધ્યું શું ડાબી તરફ કશું વધતું નથી સાહેબ તો વન જમણી તરફમાં શું વધ્યું આર સોરી સેવન અપોનમાં આર પ્લસ વન

સમજ પડે છે છે ને મસ્ત ઇઝી પ્રશ્ન છે સમજો બહુ ઇઝી ક્વેશ્ચન છે તમારી એનસીઇ બુક અને એનસીઈઆરટી બુકમાં આવો કદાચ ઉદાહરણમાં અંદર ક્વેશ્ચન હોઈ શકે છે કાં તો પછી સેમિસ્ટરવાળી બુક્સ હતી એની અંદર આવો એક ક્વેશ્ચન હતો સેમ આવા ટાઈપનો જ ક્વેશ્ચન હતો આ હોય એ નથી ખબર બટ આવા ટાઈપનો ઇઝી ક્વેશ્ચન હતો ઓકે ચલો તો હવે નેક્સ્ટ ક્વેશ્ચન પર આગે કૂચ કરીએ હવે ઓકે હવે નેક્સ્ટ ક્વેશ્ચન પર આગે કુજ કરીએ ઓકે હા એ વન બરાબર વન અપોન ઇટ મસ્ત પ્રશ્ન છે આ પણ સારો એવો ક્વેશ્ચન આ કહી શકાય એવો છે સમજો શું કહેવા માંગે છે આ પ્રશ્નમાં એ વન પ્રથમ પદ એવન બરાબર એટલે કે ગુણોત્તર કરીએ ધારો કે એ ટુ બરાબર વન હોય વન અપોન એટ હોય ધારો કે આ વન અપોન એટ આન એટ આન એટ તો ગુણોત્તર તમારો એક થઈ જાય એટલે આ શું કહેવા માંગે છે આનો મતલબ થાય ગુણોત્તર જે છે એ વન નથી એવું કીધું છે મને પહેલી ને છેલ્લી વાત ગુણોત્તર જે છે એ એક નથી એવું મને આની અંદર વાત કરી છે અભયબંધે ચલો તો જરા હવે શું કીધું છે જો પ્રથમ પદ એ એ વન એ ટુ એ થ્રી અપ ટુ ડેસ ડેસ નો પ્રત્યેક પદ તેના પછીના બે પદના

આ રીતે મને સમગુણત્ત્ર શ્રેણી આપી છે ઓકે હવે રકમમાં એ ભાઈબંધે મને શું કીધું છે ખબર છે રકમ પરથી રકમ પરથી મારે શું કરવાનું છે રકમ પરથી મને એવું કીધું છે કે પહેલું પદ હોય એ એના પછીના બે પદોના સમાંતર મધ્યક જેટલું છે તો એ બરાબર અહીંયા શું કહેવા માંગે છે એ આર પ્લસ એ આર સ્ક્વેર અપોન ટુ જેટલું હોય એવું કહેવા માંગે છે તો મારે આ અંદર અહીંયા આગળ મારે એસ ટ્વેન્ટી માઇનસિન એસ અઢાર મેળવવાના થાય હવે આ સમૂહ ગુણોત્તર શ્રેણીમાં એ વન એટલે કે પ્રથમ પદ ઓલરેડી આપી દીધું છે ગુણોત્તર હું આના ઉપરથી મેળવી કાઢું એ પ્રથમ પદ મળી ગયું ગુણોત્તર મળી ગયો તો એસ ટ્વેન્ટી અને એસ એટીન ના સૂત્ર એપ્લાય કરીને આગળ કામ કરી શકાય સિમ્પલ વાત એસ ટ્વેન્ટી માઇનસ એસ એટીન ના સૂત્રો એપ્લાય કરીને આગળ તમે કામ કરી શકો છો

જો પ્રશ્નમાં ન સમજ પડે તો જે શોધવાનું છે એનું સૂત્ર એપ્લાય કર દો અને સિમ્પ્લિફિકેશન કરો તમને ખબર પડી જાય કાં તો પછી હું આટલા સુધી સિમ્પલિફાય ના કરું અને અહીંયા વેલ્યુ મૂકી દઉં તો એ ખબર પડી જાય પણ અહીંયા છે ને આરની વીસ ગાત અને આરની અઢાર ગાત છે એટલે છેલ્લે સાદુ તો આપવું જ પડતું છેલ્લે સાદુ તો આપવું પડત જ પડતર માઇનસ વન સાદુ બાદ બાકી થાત તો ઈઝી થઈ જાય થોડું આટલું બધું લાંબુ ના થાય કઈ વાંધો નહીં જોઈ લઈએ ચલો અહીં આગળ હવે એક કામ થઈ જ આ ટુ ના બાદ લઈ દો ટુ એ બરાબર અને ડાબી જમણી બાજુમાંથી એ સામાન્ય લઈ લઈએ તો અહીં આગળ આ બંને કેન્સલ થઈ ગયા છે ઝી પ્રશ્ન યાર થઈ ગયો પ્રશ્ન જોઈ લે હવે તો બે બે એવા ભાગ પાડો જેનો તફાવત થાય સો એક અવયવ આવે અને આર માઇનસ વન એક અવયવ આવ્યો સો ધેર ફોર આર બરાબર માઇનસ ટુ કે આર બરાબર વન પણ અહીંયા આગળ આ લેવાની ના પાડી જો જે લઈ શકાય નહી આર બરાબર માઇનસ ટુ બરાબર માઇનસ ટુ મૂકવાનું અને એ બરાબર આ છે આ છે તમારું એ ઓકે એ બરાબર વન અપોન એટ મૂકવાના થશે જરા ચો જરા અહીંયા મૂકી દઈએ તો એ બરાબર વન એટ અહીં આગળ માઇનસ ટુ એની અઢાર ઘાત ગુણ્યા માઇનસ ટુ પ્લસ વન તો માઇનસ બેની અઢાર ઘાત એટલે ધન થઈ જાય એટલે ધન થઈ જાય તો બે ની ત્રણ ઘાત અને બે ની અઢાર ઘાત સમજો ગુણ્યા એ માઇનસ એક તો જરા સાદુરૂપ આપી દેવામાં આવે હવે ઓકે અભી તો રૂકો હવે થોડું સાદુરૂપ આપી દેવામાં તો શું થઈ જુઓ તો જરા બેની માઇનસ બેની 15 ઘાત શેના બરાબર એસ ટ્વેન્ટી માઇનસિન બરાબર ઓકે ડન છે તો માઇનસ બે એની પંદર ઘાત માઇનસ બે એની પંદર ઘાત જવાબમાં આવે માઇનસ ની ઘાત એટલે કે સી ફોર ચેન્નઈ જવાબ થયો

ये वाला भी बढ़िया वाला क्वेश्चन है कहा गया क्या गेहो पेलो प्रश्न है यार ओके रे रे रे, रे। आहा हा। क्या गेहो प्रश्न पेलो मारो फेवरेट यस आई रो लॉग वालो यस आई रो लॉग वालो जो આ એક મસ્ત પ્રશ્ન છે અને આવો પ્રશ્ન પૂછાય ને તો ચાંદી જ ચાંદી થઈ જાય ઓગણત્રીસ જાન્યુઆરી શિફ્ટ નંબર ટુ નો આ ક્વેશ્ચન છે અહીંયા આગળ એપી અને બે એપી માં આપેલા છે ઓકે એપી એટલે સમાંતર શ્રેણી જો એને ગુજરાતીમાં બાજુમાં લખ્યું છે એપી નું શોર્ટ ફોર્મ છે એટલે કે એરેથમેટિક પ્રોગ્રેશન એને ગુજરાતીમાં સમાંતર શ્રેણી કહી શકાય અહીંયા પહેલી શ્રેણી આ છે જો આ ત્રણ પદો સમાંતર શ્રેણીમાં છે ઓકે માટે બીજું પદ એટલે કે એ એક નોંધ હતી કદાચ તમને યાદ હોય તો એ બી સમાંતર શ્રેણીમાં હોય સમાંતર શ્રેણીમાં હોય તો તમને ધોરણ દસ માં જ સમજાવ્યું હશે તમે ધોરણ દસમાં જે પણ સર સાથે ભણ્યા હશો એ સરે તમને આ વસ્તુ સમજાવેલી હશે એટલે આ ત્રણ પદો સમાંતર શ્રેણીમાં છે તો હું આ પ્રમાણેનું કાર્ય કરી શકું આ પ્રમાણેનું નું કાર્ય અહિયાં કરીએ તો ટુ ટાઈમ ઓફ આધાર ઈ હોય લોગ જ સમજવામાં આવે છે ઓકે હવે આધાર ઈ સમગ આપે સોરી લોગ આપેલું હોય તો આધાર ઈ જ સમજી લેવાનું થાય હવે એક કામ કર આ ટુ જે લોગની ઉપર એટલે કે લોગનો જે ખૂણો છે એની ગાથમાં જતું રહે અને અહીંયા આગળ લોગ એ વત્તા લોગ સી હોય તો લોગ એ ઇન્ટુ સી થઈ જાય હવે અહીંયા આગળ આ લોગ લોગ કેન્સલ સો ધર ફોર બી સ્કવેર બરાબર એસી મળી ગયા બી સ્ક્વેર બરાબર એસી મળી જાય તો હવે આના લખાઈ જો બી અપોન એ બરાબર સી અપોન બી લખી શકાય તો આ સમગુતર શ્રેણીમાં આવી ગયું આ આ વસ્તુ સમગુણોત્તર શ્રેણીમાં આવી ગઈ મારે શોધવાનું શું છે એક પદ અધુરી છે જો આ અધૂરી શ્રેણી અહીંયા છે અને માઇનસ કરીને પૂરી શ્રેણી અહીંયા કરી છે ભાઈ લેખક મોદય આ રીતે લખ્યું છે ઓકે ગભરાશો નહીં તો આપણે કામ કરી લઈએ તો બીજું પદ આપણે આ માનવું પડે લોગ ટુ બી માઇનસ લોગ થ્રી સી ઓકે તો નવી સાઈડ ઉપર લઈ લઈએ લોગ ટુ ટાઈમ ઓફ લોગ ટુ બી ટુ ટાઈમ ઓફ લોગ ટુ બી માઇનસ લોગ થ્રી સી ઓકે આખું બીજું પદ છે અને પહેલું પદ છે લોગ એ માઇનસ લોગ ટુ બી બરાબર

बराबर अय्या बात कर दीजिए तो लॉग तो ए बाय बी लगाए तो लॉग ए अपॉन मां टू बी प्लस अय्या अगर सो लगाए लॉग थ्री सी अपॉन मां ए लिखी सकाए तो हवेशु कर रही जो अय्या जादू करिए है हवेज़ जादू सु करू आटू ने उठाये ने ऊपर ली जवाय सो so, लॉग जादू नहीं करता हूँ कहीं मैथ्स करावेज�

તો અહીંયા આગળ શું થશે જુઓ તો આ એ કેન્સલ થશે બીજું કશું કેન્સલ નહીં થાય લોગ લોગ બી જતા રહેશે સો જમણી બાજુ સોરી ડાબી બાજુમાં જુઓ તો શું મળ્યું મને ફોર બી સ્કવેર અપોનમાં થ્રી સી સ્કવેર બરાબર થ્રી સી અપોનમાં ટુ બી ઓકે દેટ ઇમ્પ્લાયઝ દેટ ઇમ્પ્લાઇઝ ओके okay. या yeah. बहुत ही बढ़िया चीज हो रही है देख बहुत ही बढ़िया चीज हो रही है आने पहली बात लीजिए तो आठ बी क्यूब बराबर त्री नौ सी नो क्यूब आयो तो अह आग कुछ ना कुछ तो हो रहे है बाया ओके ओके

ए uh, बी बराब बराबर के 9 तो नौ तथा बी सी बराबर त्र दु छ रेशियो शु आयो ए जेम बी जेम सी बराबर नौ जेम छ चार लखी शकट क्लियर और नॉट

ઓકે હમણાં આગળ આપણે કહી રહ્યો એવા ટાઈપનો એક પ્રશ્ન હું તમને સમજાવવા માંગુ છું તો એ જોઈ લઈએ ચલો ઓકે કઈ ગયું પેલું કામ આપણું પહેલા એન સમાંતર શ્રેણી પહેલા એન પદો નો સરવાળો દર્શાવે છે જો એસ ટ્વેન્ટી એસ ટ્વેન્ટી સાતસો નેવું એસ ટ્વેન્ટી બરાબર કેટલા છે સાત આપેલા છે અહીંયા આગળ એસ ટ્વેન્ટી બરાબર પેલું સૂત્ર એપ્લાય કરી દઈએ તો એ ઇન્ટુ આર ઓ સમાંતર શ્રેણી છે સમાંતર શ્રેણી છે તો એસ વાળા પદનું સૂત્ર એપ્લાય કરવાનું થાય

આનું સાદુ રૂપ આપી દઈએ સર એસ ટેન નું ચાલો એસ ટેન નું મારે સાદુ રૂપ આપવું જોઈએ મિત્રો એસ ટેન નું સાદુ રૂપ આપવું એસ ટેન બરાબર ટેન બાય ટુ ટુ બ્રેકેટમાં એ પ્લસ નાઇન ડી લખી દઉં ડાયરેક્ટ ટચ સો ડાબી તરફ આવશે એકસો પિસ્તાળીસ બરાબર ઓયકણ કટ કરી દઈએ ઓયકણ કટ કરી દે પોંચ વધ્યા તો ઓઈકણ પોંચ આવે જમણી બાજુમાં ટુ એ પ્લસ નાઇન ડી આવે

તો આને આપણે નંબર બે કહી દઈએ એને આપણે નંબર કહી દઈએ હવે મારે શોધવાનું છે તો ડીની કિંમત મળી જાય સિમ્પલ ટુ એ એને કરતા બને તો ની કિંમત મળી જાય લોપની રીતે આમાંથી બાદ કરી દઈએ તો ઓગણીસ માઇનસ દસ ડી બરાબર સિમ્પલિફાય કરું તો થઈ જશે બટ હું એ નથી કરતો એને ડી ની વેલ્યુ જ નહીં લાવું કેમ એનું કારણ કહું અહીંયા આના ઉપરથી થઈ જશે સેટઅપ

મને ખુરાપાથી આઈડિયા આવ્યો આમાંથી બે ને બાર લઈ જાય ચલ એમાંથી બે ને બાર લઈ લઈએ તો બે દુ ચાર અને અહીં આગળ ઓગણીસ દુ આડત્રીસ તો જરા આ જે વસ્તુ છે ને સમજો આ વસ્તુ એ સમીકરણ નંબર એક દેખાઈ રહ્યું છે મને ટુ એ પ્લસ ઓગણીસ ડી સીધે સીધું મળી ગયું મારે એ ને ડી ની કિંમત મેળવવાની જરૂર જ ના પડી ખબર પડી મેં એટલા માટે ત્યાં મૂકી રાખ્યું સમજો હું આનું સાદુરૂપ ના લાવત

અને ના સમજ પડતો સિમ્પલ ગુણાકાર બી કરી દેવાનો સાચો જવાબ છે ખોટો ચેક કરવો હોય તો સિમ્પલ ગુણાકાર બી કરી શકાય ત્રણસો પંચાણું ઇઝ યોર છે ડંચ વચ્ચે ઇઝ ધેર ક્લિયર તો સર ચેક કરી લઈએ સી ફોર ચેન્નઈ સેમ ટુ સેમ સેમ આવો જ પ્રશ્ન છે અહીંયા આગળ સેમ એવો છે કોઈ જ નવી વાત નથી પણ અહીંયા ગુણોત્તર છે બસ સમજો સેમ એના જેવું જ કંઈક પોઝિશન છે

અને દસમા અને પાંચમા પદોનો ગુણોત્તર મને આપેલો છે તો તમે આ કિંમત મેળવી શકો કે નહીં આ વેલ્યુ તમે મેળવી શકો કે નહીં જરા મને જલ્દીથી જણાવજો બરોબર છે મને જરા યસ જલ્દીથી મને જણાવજો તમે ઓકે હોમવર્કમાં મને જણાવજો યસ હું નથી કરાવતો હું નથી કરાવતો મારે એક બીજો પ્રશ્ન તમને કરાવો છે આ ક્વેશ્ચનનો જવાબ તમે મને હોમવર્કમાં જણાવજો કમેન્ટ્સમાં કેવો તો હોમવર્કમાં કહી શકો યુટ્યુબ પર બાકી તમને આની નોટ્સ તો અવેલેબલ છે એ નોટ્સની અંદર બરાબર છે ખજાના ખુલ જાયગા બરોબર જવાબ મિલ જાયગા ઓકે ડન છે ચલો હવે એક લાસ્ટ ક્વેશ્ચન મારે તમને એક્સપ્લેન કરવું છે એક લાસ્ટ પ્રશ્ન મારે તમને સમજાવવો છે મસ્ત મજાનો ઈઝી છે ઓકે એક આ છે જે ત્રીસ જાન્યુઆરી બસ આવા ટાઈપના અલગ અલગ બધા પ્રશ્નો પૂછાયેલા છે અને બી એ બે ભિન્ન સંખ્યાઓ ધન વાસ્તવિક સંખ્યાઓ છે ઓકે હવે પ્રથમ પદ એ અને ત્રીજું પદ બી હોય તેવી એક સમ ગુણોત્તર શ્રેણીનું અગિયારમું પદ તથા જેનું પ્રથમ પદ એ અને પાંચમું મેળવવાનું થઈ રહ્યું છે જરા અહીંયા આગળ પહેલી શ્રેણી પ્રથમ સગુ શ્રેણી ચાલો પ્રથમ સગુ શ્રેણી માટે प्रथम प्रथम सगु श्रेणी ओके तो अँ आग अग्यार पद कीध हाँ A, A, ए कैपिटल ए बराबर स्मोल ए प्रथम पद स्मोल ए અને ત્રીજું પદ જે છે એ થ્રી એ વન બરાબર સ્મોલ એ અને એ થ્રી બરાબર બી કીધું છે મને અહીંયા આગળ અભી તો રોકો કા હોય અરે બાપ અરે બાપ तो अँ जो यस यस जो हम हाँ अं आगे लखी दूर तो स्क्वेर हम्म जो हम हाँ अगर बात कर दो तो तू तो बी तो બરોબર છે હવે અગિયાર મુ પદ બસ ખતમોને કોઈએ ધારો કે બરાબર સ્મોલ એટલે પ્રથમ પદ એ છે અને ગુણોત્તર આપણે આર સ્વીકારી લીધો મેં આ શ્રેણી માટેનો બરોબર છે તો આર એસ ટુ ટેન આવે ઓકે ચાલો હવે બીજી શ્રેણીની વાત કર દઉં જરા આપેલું છે અને પાંચમું પદ કીધું છે ને એ ફાઈવ બરાબર અહીંયા આગળ મને બી આપેલું છે અને ગુણોત્તર હું કેપિટલ સ્વીકારી શકું આમાં ગુણોત્તર બરાબર कैपिटल आर स्वीकारी सकते ओके ओके चलो तो अँ आग बात कर दिए जरा देर फॉर, ओके एपी बराबर स्मोल ए कैपिटल ए इंटू आर रेस कितना के आर रेस टू पी माइनस वन पीमू पद कीधु ने भाई बंदे यस yes. હવે રકમ પરથી રકમ પરથી એ અગિયાર બરાબર એ સો ધેર ફોર એ અગિયાર લઈ એ ઇન્ટુ આર રેસ ટુ ટેન હવે આમાં પણ કેપિટલ એ બરાબર તો કેપિટલ એ બરાબર તો કેપિટલ એ બરાબર તો સ્મોલ એ છે અને આર રેસ ટુ હમ 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 પી માઇનસ વન સ્વીકારીએ અને આની અંદર ધારો કે મૂકી દઈએ પાંચમું પદ છે પાંચમું પદ જે છે એમાં મૂકી દે તો એ પાંચ બી બરાબર બી બરાબર કેપિટલ એટલે સ્મોલ એ ઇન ટુ આર રેસ ટુ આર રેસ ટુ તમે ફોર લઈ શકો સમજો ઓકે તો ગુણોત્તર આ રીતે થઈ ગયો

આ બધી જ વસ્તુ મૂકી દઈ અત્યારે હાલ અત્યારે આની જરૂર નથી મારે આની જરૂરિયાત છે જો હવે મારે આની જરૂરિયાત છે આમાં મેં ગુણોત્તર લીધો છે ને જો તો રુકો મેં કેપિટલ આર લીધો છે એ ઇન્ટુ આર ટુ ફોર કેપિટલ આર એસ ટુ ફોર બરાબર બી આવે સો ધેર ફોર આર એસ ટુ ફોર બરાબર બી બાય એ આવી ગયા હા કે ના અને કેપિટલ એ બરાબર સ્મોલ એ आ बने वस्तु है पास एपी बराबर केपिटल एन तो आर मूल्य मूक् जरा स्मोल बराबर स्मोल बी बाय रेस टू कैपिटल आर बराबर बी बाय होल रेस टू वन बोर आए ओके तो जरा पी माइनस वन अपन नहीं ना ओके okay, तो अपोन में फोर गया चलो तो एपी आया ए पी आ रीते चलो क्लियर हम हाँ अगर जरा नजर करिए जुओ तो जरा ओके okay, हाँ हम okay? हाँ आर फोर स्मोल ए बराबर तो स्मोल ए प्रथम पद तो ओके हम आमा आर स्क करता बनाए तो बी भाग्य ए रही गया देर फोर आर बराबर शो आए हाँ बी बाय ए होल रेस टू वन बार टू ક્લિયર તો હવે અહીંયા આગળ એ અગિયાર બરાબર એ ઇન ટુ આર એસ ટુ ટેન સો ધેર ફોર એ અગિયાર બરાબર એ સ્મોલ એજ છે આરનું મૂલ્ય છે બી ભાગ્યા એ રેસ ટુ એ વન બાય ટુ રવા દઈએ એને ચેન્જ નહીં કરવું એસ રવા દે એને કોઈ હળી નહીં કરવાની એમાં ઓકે ચલો આને નંબર ઓકે હવે નંબર એક અને આ નંબર બે

इलेवन बराबर एपी, ओके तो एवन समीकरण नंबर एक ए दू बी ए रेस टू वन बो बी होल रेस टू केन बोर स्मोल पी मैनस वन अपन ओके तो अगर स्मोल ए स्मोल के बेज आधार सरखाए तो गातांक वन बराबर

एक मिनट एक मिनट तो ये क्या पद अरे अः भूल कर दीजिए साहब दस भग्य बे था ना समझो दस भाग्य बे पांच आसे आग हाँ चलो तो अं आगे दस भाग्य बे पांच लखी दो डायरेक्ट

સી ફોર ચેન્નાઈ ઇઝ યોર કરેક્ટન્સર ડન કરી શકશો હવે ઇઝ ક્લિયર તમને હોમવર્કમાં અવેલેબલ થશે બરોબર આની પીડીએફ તમને ખ્યાલ છે ક્યાં આગળથી મળશે એ પીડીએફમાંથી આ જે પ્રશ્નો છે એની બધાની આન્સર કી તમે ચેક કરી શકો છો આન્સર કી તમે જે મેળવીને ચેક કરી શકો છો ઓકે તમે આન્સર કી મેળવીને ચેક કરી શકો છો તો બેટા નેક્સ્ટ સેશનમાં મળીએ છીએ ત્યાં સુધી બધા મિત્રોને બાય બાય ટાટા સી યુ